વેલકમ બેક. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. દાહોદના બાવકાથી જોહા ઘેર વચ્ચે દીપનાળા ઉપર પાણી ફરી વળ્યા હતા. કાતલિયા નદીમાં નવા નીર આવ્યા હતા. વરસાદી માહોલથી બાવકા નિશાળથી બાવકા જહાભીર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. નદીમાં નવા નીર આવતા લોકો પાણીમાં ઉમટી પડ્યા હતા. સારા વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાપી જિલ્લાનો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થતા નીચેના ગામોને એલર્ટ કરાયા હતા. રજવાડી સમયનો સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા આશરે 10 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા. ડેમની સપાટી 124.20 મીટર પર પહોંચી હતી, જેને લઈને 8326 ક્યુસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ 12 કલાકના ગાળામાં કપરાડા અને ઉમરગામમાં 6 ઇંચથી વધુ વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં વરસાદથી મધુબન ડેમમાં સારા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. મધુબન ડેમની જળ સપાટી 72.90 મીટર ઉપર પહોંચી છે. તકેદારીની ભાગરૂપે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નર્મદા જિલ્લા ખાતે મેઘરાજાની કૃપાથી અનેક ડેમોમાં નવા નીરનું આગમન થયું છે. તેના કારણે કરજણ ડેમમાં જળસપાટીમાં વધારો દેખાયો હતો અને સરકારના અહેવાલ પ્રમાણે આ ડેમ નાંદોદ તાલુકા ખાતે આવેલ છે. સાથે સરકારના નિયમ અનુસાર ચોમાસા દરમિયાન રૂલ લેવલ જાળવવાનું હોય છે, જે મુજબ હાલના તબક્કે ડેમમાં જળસપાટી 109.55 મીટર સુધી પહોંચી હતી અને આ ડેમની ભયજનક સપાટી 115.25 મીટર આંકવામાં આવી છે. તે કારણે આ ડેમના 3 પાટ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને 16128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અંતે તેનું મુખ્ય કારણ એ છે કે ચોમાસા દરમિયાન ડેમમાં જળસપાટી જળવાઈ રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દાદરાનગર હવેલીના તટ વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા. મધુબન ડેમના ઉપરવાસમાં 14 કલાકમાં પડેલા 32 ઇંચ વરસાદને લઈને ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે. ડેમના 10 દરવાજા 2.80 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી સાંજે 7 વાગ્યા પહેલાથી છોડવામાં આવ્યું હતું, જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરાનગર હવેલીના ગામો, વાપી તાલુકાના ગામો અને દમણના ગામો મળી કુલ 37 ગામોને એલર્ટ કર્યા હતા. ભારે વરસાદને લઈને ખાનવેલના વિલ તલાવડી ખાતે ખાડીના તટ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા કેટલાક લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે બોટ મારફતે કુલ 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉસી ફ્લડિંગ કે બીચ મેં ઇક્વિપમેન્ટ કો કંધો પે લેકે ગાંવ કે અંદર ગયે. ઉસકે બાદ એનડીઆરએફ કી ટીમ કે સાથ મિલકે, કોસ્ટ ગાર્ડ કી ટીમ ઓર એનડીઆરએફ કી ટીમ ને મિલકે જોઈન્ટ ઓપરેશન ચલાયા ઓર ગાંવ સે 22 લોગો કો સુરક્ષિત બહાર નિકાલા ગયા હૈ ઓર કલેક્ટર સેલવાસ કો હેન્ડ ઓવર કર દિયા ગયા હૈ. इस 22 में 19 बड़े लोग हैं और 3 बच्चे हैं. सभी